હેલો ફ્રેન્ડ્સ, આગળ આપણે ઘર વિશે થોડી માહિતી મેળવી, બરાબર ને? એમાં આપણે એ જોયું કે ઘરના બે પ્રકાર છે, બરાબર? કયા કયા? ફાઇન, પાક્કા ઘર અને કાચા ઘર. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે આ પાક્કા ઘર છે તે આપણને શહેરોમાં જોવા મળે છે અને જે આ કાચા ઘર છે તે આપણને ગામડામાં જોવા મળે છે. પરંતુ શું ફ્રેન્ડ્સ, તમે કોઈ વખત ક્યાંક ફરવા ગયા હશો તો શું તમે ત્યાં જે ઘર જોયા છે તે ઘર એક સરખા, એટલે કે આપણા ઘર જેવા એક સરખા જોવા મળે છે? નથી મળતા ને? આપણા ભારત દેશમાં અલગ અલગ પ્રકારના ઘર જોવા મળે છે, બરાબર ને? આ ઘર જે છે તે લોકોનો તેનો આકાર, આકૃતિ અને જુદી જુદી સાધન સામગ્રીથી આ ઘરને બનાવવામાં આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ અલગ અલગ પ્રકારના ઘર વિશે થોડી માહિતી મેળવીએ. જુઓ ફ્રેન્ડ્સ, આ છે પાક્કા ઘર. પાક્કા ઘર બનાવવા માટે સામાન્ય રીતે ઈંટ, રેતી, સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ થાય છે. આવા પ્રકારના ઘરમાં દરવાજો અને બારી લાકડાથી બનેલા હોય છે. આ પ્રકારના ઘરો મજબૂત હોય છે. આવા ઘર મજબૂત હોવાથી તેની ઉપર બીજા મકાનો બનાવીને એપાર્ટમેન્ટ અને બંગલા પણ બનાવી શકાય છે. આવા ઘરમાં એકસાથે ઘણા બધા લોકો રહેતા હોય છે. આવા પ્રકારના ઘરમાં અલગ અલગ રૂમ આવેલા હોય છે અને આ ઘરના સભ્યો, એટલે કે આવા ઘરમાં રહેતા સભ્યો અલગ અલગ રૂમનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે. બેઠક રૂમનો ઉપયોગ આ ઘરના લોકો બેસવા માટે કરે છે. ડાઇનિંગ હોલનો ઉપયોગ આ ઘરના લોકો જમવા માટે કરે છે. સ્ટડી રૂમનો ઉપયોગ ભણવા માટે અને વાંચવા માટે કરે છે. બેડરૂમમાં આ ઘરના લોકો સૂવા માટે અને આરામ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. રસોડામાં મમ્મી રસોઈ બનાવે છે. બાથરૂમનો ઉપયોગ નહાવા માટે આ ઘરના લોકો કરે છે. આમ પાક્કા ઘરમાં અલગ અલગ રૂમ હોવાથી આ ઘરના લોકો એ રૂમનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. ફ્રેન્ડ્સ, આવા ઘર બનાવવા માટે ઘાસ, લાકડી, માટી, નળિયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ફ્રેન્ડ્સ, આવા પ્રકારના ઘર એ કાચા ઘર કહેવાય છે. આ ઘર ખૂબ જ ઝડપથી બની જાય છે અને આવા ઘર એ મજબૂત હોતા નથી. જેમ પાક્કા ઘર ઉપર બીજા ઘર બનાવી શકાય છે, તેવી જ રીતે આવા કાચા મકાન ઉપર બીજા ઘર બનાવી શકાતા નથી, કારણ કે તે મજબૂત હોતા નથી, તેની ઉપર ભાર આપી શકાય નહીં. આવા કાચા પ્રકારના ઘર એ નાના નાના આકારના હોય છે અને તે ઘરની અંદર એક કે બે જ રૂમ હોય છે. કાચા ઘરની અંદર બધા જ કામ માટે આ ઘરના લોકો આ એક કે બે રૂમનો જ ઉપયોગ કરતા હોય છે. કાચા ઘરમાં આ લોકો એ રસોડાની અંદર જ રસોઈ બનાવીને જમતા હોય છે. એ લોકો એ જ રૂમમાં સૂઈ જતા હોય છે. ભણવા માટે પણ આ જ રૂમનો ઉપયોગ કરતા હોય છે અને નહાવા માટે પણ એ લોકો આ જ રૂમનો ઉપયોગ કરતા હોય છે. આમ કાચા મકાનમાં રહેતા લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને એ લોકોએ બધા જ કામ માટે આ બે જ રૂમનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે આપણે પહાડી વિસ્તારના ઘરને જોઈએ. ફ્રેન્ડ્સ, જે લોકો પહાડી વિસ્તારમાં રહે છે, એટલે કે પહાડ પર ઘર બનાવે છે, તે લોકો પણ ખૂબ જ તકલીફ વેઠીને આ ઘર બનાવતા હોય છે. એટલે કે પહાડ એ ધારવાળો હોવાથી તેમને ઘર બનાવવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. આવા વિસ્તારમાં પાક્કા રસ્તાઓ બનાવી શકાતા નથી, માટે તેઓ કાચા રસ્તાનો જ ઉપયોગ કરે છે. આવા વિસ્તારમાં શાળા પણ હોતી નથી અને ધંધા રોજગાર પણ વ્યવસ્થિત મળતા નથી. અહીંયા પહાડી વિસ્તાર હોવાથી અહીંયા વરસાદ પણ ખૂબ જ પડે છે, માટે આ લોકો
પોતાના છતને એટલે કે પોતાના ઘરના છતને એ લોકો ધડતા રાખે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી નીકળી જાય. આ પહાડી વિસ્તાર પર ઘરો ખૂબ જ નાના હોય છે, એટલે કે ફક્ત એક જ રૂમ હોય છે અને તેઓ બધા જ કામ માટે આ રૂમનો જ ઉપયોગ કરતા હોય છે. આવા પ્રકારના ઘર બનાવવા માટે લાકડા, વાંસ અને ઘાસનો ઉપયોગ થાય છે. આમ આ પહાડી વિસ્તારના લોકોનું જીવન પણ ખૂબ જ મુશ્કેલું ભર્યું જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આ ઘરને જુઓ તો તમને કઈ જગ્યાના દેખાય છે? કોઈને આઈડિયા આવે છે કે આવા પ્રકારના ઘર આપણને ક્યાં જોવા મળે છે? ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘરો એ રણ પ્રદેશમાં જોવા મળે છે. આ પ્રકારના ઘરોમાં એક જ રૂમ હોય છે અને આ ઘરો એ કાચા હોય છે. આ ઘરને દિવાલ બનાવવા માટે એ લોકો માટી, લાકડા, ઘાસ, દોરી વગેરેનો ઉપયોગ કરે છે. ફ્રેન્ડ્સ, તેઓ તેમના ઘરને બહારથી અલગ અલગ કલરથી અને અલગ અલગ ડિઝાઇનથી રંગે પણ છે. જુઓ કેટલા સરસ દેખાય છે તેમના ઘરો. ફ્રેન્ડ્સ, તેમનું ઘર અંદરથી પણ ખૂબ જ સરસ જોવા મળે છે. જુઓ કેટલું સરસ ઘર દેખાય છે, છે ને? અંદરથી પણ ભલે એ લોકો એક જ રૂમનો ઉપયોગ આ બધા જ કામ માટે કરતા હોય છે, પરંતુ તે લોકોનું અંદરથી ઘર ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ ફ્રેન્ડ્સ, એક જ રૂમમાં એ લોકોએ બધા જ કામ કરવાના હોવાથી ઘણી વખત કેટલીક મુશ્કેલી પણ નડતી હોય છે. ફ્રેન્ડ્સ, તેઓ આવી વસ્તુઓ પોતાના હાથેથી જાતે જ બનાવતા હોય છે. આવી વસ્તુથી તેઓ પોતાના ઘરને શણગારે છે અને કેટલીક વખત વેચે પણ છે. ફ્રેન્ડ્સ, આ રણ પ્રદેશમાં પાણી પણ બરાબર મળતું નથી, આથી તેઓએ તળાવ અને કુવેથી પાણી ભરવા જવું પડતું હોય છે. ફ્રેન્ડ્સ, આમ રણ પ્રદેશમાં રહેતા લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બાળ મિત્રો, આવા પ્રકારના ઘર એ જંગલમાં બનાવવામાં આવે છે. આ પ્રકારના ઘર બનાવવા માટે વાંસના લાકડા અને ઘાસનો ઉપયોગ થાય છે. જંગલમાં વધુ વરસાદ પડતો હોવાથી અને પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે જંગલના લોકો આવા પ્રકારના ઘર બાંધે છે. ઘરમાં જવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવે છે અને રાતના સમયે આ લોકો સીડીને લઈ લે છે, એટલે કોઈ પણ જંગલી પ્રાણી તેમના ઘરમાં આવી જાય નહીં. આવા પ્રકારના ઘરમાં બે એક કે બે રૂમ જોવા મળે છે અને અહીંયાના લોકો બધા જ કામ માટે આ બે જ રૂમનો ઉપયોગ કરતા હોય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ દરિયા કિનારાના ઘર જોઈએ. આ ઘર એ કાચા હોય છે. આ ઘર બાંધવા માટે ત્યાંના લોકો લાકડા, માટી અને નાળિયેરીના છાપડાનો ઉપયોગ કરતા હોય છે. આ દરિયા કિનારા પર રહેતા કેટલાક લોકો પોતાના ઘરને ખુલ્લા પણ બનાવે છે. આ ઘર કાચા હોવાથી તેમાં પણ એક કે બે જ રૂમ જોવા મળે છે અને બધા જ કામ તેઓ આ બે રૂમમાં જ કરતા હોય છે. દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ વધુ પડતો હોવાથી અહીંયા આ લોકો ધારવાળા છાપડા બનાવે છે. અહીંયા અમુકવાર વધારે વરસાદ પડવાને કારણે જો દરિયામાં ભરતી આવી જાય અથવા તો વાવાઝોડું આવે તો તેઓ એના કારણે તેઓના ઘર ઉડી જાય છે. આથી તેઓ કાચા ઘર બનાવવા પડે છે અને અહીંયાના લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ફ્રેન્ડ્સ, તમે શું આ હોડીમાં બનાવેલા ઘરને જોયા છે? નથી જોયા તો ચાલો આજે આપણે તેના વિશે થોડી માહિતી મેળવીએ. આ કાશ્મીર અને કેરેલામાં આવા ઘર જોવા મળે છે. તેમાં સામાન્ય ઘર જેવી બધી જ સુવિધા હોય છે. કાશ્મીર અને કેરેલા ફરવા જવાવાળા લોકો આવા ઘરમાં રહીને આનંદ ઉઠાવે છે. આવા ઘર ખૂબ જ સુંદર હોય છે. આ ઘરોમાં સામાન્ય રીતે બે કે ત્રણ રૂમ જોવા મળે છે. આવા ઘરોમાં આગળ બાલ્કની પણ રાખવામાં આવે છે. આ ઘર બનાવવા માટે
લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે, અને એ પણ એવા લાકડા કે જે પાણીમાં ઝડપથી કોહવાઈ જાય નહીં. અહીંયા જવા માટે આપણે હોડીનો ઉપયોગ કરવો પડતો હોય છે. આ ફ્રેન્ડ્સ, આગર ખૂબ જ સુંદર હોય છે. જ્યારે પણ તમે કાશ્મીર કે કેરળ ફરવા જાઓ ત્યારે આવા ઘરની મુલાકાત લેજો, તમને પણ ખૂબ જ ગમશે. ફ્રેન્ડ્સ, આ તંબુ છે. કેટલાક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હોય છે. આ ભટકતા લોકો ખાવાનું, પાણી, કામ અને કેટલીક વખત ઋતુઓને કારણે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. તેઓ પોતાની સાથે તંબુ રાખે છે. આ તંબુ એ નાયલોનના કાપડમાંથી બનેલું હોવાથી ખૂબ જ હલકું હોય છે. તેઓ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ત્યારે પોતાને અનુકૂળ સ્થળ જોઈને તંબુ તાણીને પોતાનું ઘર બનાવતા હોય છે. પર્વતારોહણ કરતા લોકો પણ આ પ્રકારના તંબુ પોતાની સાથે લઈ જતા હોય છે. ફ્રેન્ડ્સ, આવા ઘર આપણને ક્યાં જોવા મળે છે? ફ્રેન્ડ્સ, આવા ઘર આપણને મુંબઈ શહેરમાં જોવા મળે છે. મુંબઈ શહેરમાં એક બાજુ આવી મોટી મોટી બિલ્ડિંગો હોય છે અને બીજી બાજુ આવી ચાલીઓ પણ આપણને જોવા મળે છે. મોટા મોટા એપાર્ટમેન્ટોમાં પણ આપણને અલગ અલગ રૂમ જોવા મળે છે, જેમાં બેડરૂમમાં લોકો સૂઈ જાય છે અથવા આરામ કરે છે. ડાઇનિંગ હોલમાં એ લોકો જમવા માટે બેસે છે. ડાઇનિંગ હોલની સાથે જ બેઠક રૂમ પણ હોય છે અને એક કિચન પણ હોય છે જેમાં મમ્મી રસોઈ બનાવે છે. ફ્રેન્ડ્સ, આવા વિસ્ટરમાં એક જ રૂમ હોય છે અને એ લોકો એની ઉપર નાના નાના બીજા રૂમ પણ ચડાવે છે. અને ફ્રેન્ડ્સ, આ એક જ રૂમમાં એ લોકોએ બધા જ કામ કરવાના હોય છે. જેમ કે આ જ રૂમમાં એમણે રસોઈ પણ બનાવવાની હોય છે, એમણે રહેવાનું પણ હોય છે અને તેમના બાળકોને પણ તે લોકોએ આ જ રૂમમાં ભણાવવાના હોય છે. આમ જે આ મુંબઈ શહેરમાં ચાલીઓમાં રહે છે તેમણે આ એક જ રૂમમાં બધા જ કામ કરવાના હોય છે. ફ્રેન્ડ્સ, આવા ઘર આપણને વિદેશોમાં જોવા મળે છે. તે ખૂબ જ મોટા હોય છે અને તેમાં ઘણા બધા રૂમો પણ આવેલા હોય છે. ફ્રેન્ડ્સ, આ ઘરમાં રહેતા લોકો જુદા જુદા રૂમનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે બેસવા માટે બેઠક રૂમ હોય છે, એટલે કે તેને ડ્રોઈંગ રૂમ પણ કહેવામાં આવે છે. આવા ઘરોમાં રસોડું પણ ખૂબ જ મોટું હોય છે અને સ્વચ્છ પણ હોય છે. આ ડાઇનિંગ હોલ પણ ખૂબ જ મોટો હોય છે અને તેના પર બેસીને એ લોકો જમે છે. ત્યાંના લોકોનું બેડરૂમ પણ ખૂબ જ સુંદર હોય છે અને ત્યાં તે લોકો આરામ કરે છે અને સૂઈ જાય છે. ફ્રેન્ડ્સ, તેમના ઘરની આગળ ગાર્ડન પણ જોવા મળે છે. આમ ત્યાંના લોકો દરેક રૂમનો, એટલે કે જુદા જુદા રૂમનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. આમ તેઓનું જીવન ખૂબ જ સુખ સુવિધાવાળું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ જુદા જુદા પ્રકારના ઘર વિશે માહિતી મેળવી. બરાબર ને? બધાને સમજ પડી ગઈ ને? પડી ને સમજ? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે આજે જુદા જુદા પ્રકારના ઘર છે તો તેમાં એ લોકોને કેવી કેવી મુશ્કેલી પડે છે, એ લોકો એક કે બે રૂમમાં કેવી રીતના એ લોકો રહે છે, કેવી રીતના એ લોકો કામ કરે છે વગેરે બાબતો આપણે આ પાઠમાં જોઈ. તો ફ્રેન્ડ્સ, આમ ઘર એ આપણને ખૂબ જ ઉપયોગી છે. આપણને એ સુરક્ષિત પણ રાખે છે. જેમ કે શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી પડતી હોવાથી ઘર આપણને ઠંડીથી રક્ષણ આપે છે. તેવી જ રીતે ઉનાળાની ઋતુમાં પણ ખૂબ જ ગરમી પડતી હોવાથી ગરમીથી પણ ઘર આપણું રક્ષણ કરે છે. અને ચોમાસામાં તો ખૂબ જ વરસાદ જ્યારે પડે છે તો વરસાદથી પણ ઘર આપણું રક્ષણ કરે છે. આમ ઘર એ દરેક માનવીઓ માટે ખૂબ જ જરૂરી છે. અને ફ્રેન્ડ્સ, આ ઘરમાં હવા ઉજાસ આવતી રહે તે માટે બારી હોવી પણ ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો અહીંયા પાંચમો પાઠ પૂરો થાય છે. બાય બાય, ટેક કેર.